हेलो फ्रेंड, वेलकम बैक टू अनदर लेक्चर। लास्ट लेक्चर में अपने डीएनए ना स्वयंजनन जेनेशन विषय बात कर रहे थे। હવે એનાથી આગળ ડીએનએ નું સ્વયંજનન થાય એટલે એક ડીએનએ માંથી એના જેવા બે સમાન ડીએનએ ની કોપી નું નિર્માણ થાય છે। હવે આપણે આગળના લેક્ચર માં પણ અભ્યાસ કરી ગયા છે કે ડીએનએ જનીનદ્રવ્ય છે અને જનીનદ્રવ્ય તરીકે એની ખાસિયત શું હોય। તો એક ખાસ ડેટાબેઝ માહિતી સંગ્રહ કરે છે અને એ માહિતી સંગ્રહ કરેલી માહિતીને આગળની પેઢીમાં ઉતરે છે, ઉતારે છે અને સાથે સાથે પોતાને એક લક્ષણ સ્વરૂપે વ્યક્ત કરે છે, મતલબ કે મેન્ડેલિયન લક્ષણો જે છે સ્વરૂપે અભિવ્યક્ત થાય છે। બરાબર, તો એ માહિતી ડીએનએ સુકોષકેન્દ્રી સજીવ હોય એમાં કોષકેન્દ્રની અંદર જ રહેલો છે, પણ કોષકેન્દ્રની અંદરથી ડીએનએ બહાર નથી આવી શકતો, તેમ છતાં એના લક્ષણોને બહાર સુધી કઈ રીતે પહોંચાડે છે, તો એ પહોંચાડવા માટે એમાં એક મહત્વની ક્રિયાવિધિ થાય છે। એટલે આપણે મેઈન ટોપિક ડીએનએ જે છે એમાંથી કઈ રીતેનું લક્ષણ અભિવ્યક્ત થાય છે એ સમજવાની ટ્રાય કરીએ। એટલે આના માટે એક વૈજ્ઞાનિકે જે સેન્ટ્રલ ડોગ્મા નામની ક્રિયાવિધિ આપેલી છે, પ્રસ્થાપિત પ્રણાલી, બરાબર, એના વિશે પહેલા વાત કરી। સૌથી પહેલો ટોપિક થશે સેન્ટ્રલ ડોગ્મા, પ્રસ્થાપિત પ્રણાલી। સેન્ટ્રલ ડોગ્મા સૌથી પહેલા કયા વિજ્ઞાની જે છે આપેલી છે અને એમણે શું કીધું હતું, તો ફ્રાન્સિસ ક્રિક નામના વિજ્ઞાની છે, સેન્ટ્રલ ડોગ્મા વિશે માહિતી આપી। સેન્ટ્રલ ડોગ્મા અને પ્રસ્થાપિત પ્રણાલી જે છે શું દર્શાવે છે, બધા જ પ્રકારના સજીવો જે છે એમાં અમુક અપવાદને બાદ કરતા આ ક્રિયાવિધિ લાગુ પડે છે। બરાબર, એ ક્રિયાવિધિમાં એને શું કીધું, જો તો આગળ આવી ગયું કે મોટાભાગના બધા સજીવો જે છે એમાં જનીન દ્રવ્ય તરીકે રહેલું હોય ડીએનએ, ડીએનએ જે છે એ થશે એનું જનીન દ્રવ્ય, જીનેટિક મટીરિયલ। કોઈ પણ ડીએનએ હોય, ડીએનએ આગળ ભણી ગયા આપણે, ડીએનએ પોતાની કોપી પોતાની જાતે બનાવી શકે, મતલબ કે ડીએનએ એના જેવી બીજી નકલ બનાવી શકે, એને નામે પણ આપણે ડીએનએ નું સ્વયંજન આગળનો ટોપિક આપણે ભણ્યા કે એક ડીએનએ પોતાના જેવું બીજું ડીએનએ બનાવી શકે। એક તો જનીન દ્રવ્ય તરીકે ડીએનએ હોય જે કોષની કેન્દ્રમાં આવેલું હોય, અથવા તો આદિકોષ કેન્દ્રી હોય તો બહારની બાજુ જે છે આવેલું, મતલબ કે કોષમાં આવેલું, કે પોતાના જેવી કોપી બનાવી શકે, એને કહેવાય ડીએનએ નું સ્વયંજન। ડીએનએ પોતાની માહિતી જે છે ડીએનએ માં એક ખાસ પ્રકારના જીનેટિક કોડ આવેલા છે, એ કોડને એ કોષ રસમાં લઈ જવા માટે ખાસ પ્રકારની ક્રિયાવિધિનું નિર્માણ કરે છે। એ ક્રિયાવિધિનું નામ છે ડીએનએ માંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા। એમઆરએનએ એટલે મેસેન્જર આરએનએ, સંદેશા વાહક આરએનએ। આગળ આપણે ટૂંકમાં વાત કરી હતી કે આરએનએ નું કાર્ય જે છે જનીન દ્રવ્ય તરીકે નથી, પણ એ ડીએનએ માટે ખૂબ અત્યંત જરૂરી એવું ઘટક છે, એક અનુકૂલક છે, એક વાહક છે, ડીએનએ ના બધા મેસેજને બહાર લઈ જવા માટે એની કોપી કરતે ઘટક એ છે આરએનએ, સંદેશાવાહક આરએનએ। એટલે ડીએનએ માંથી એમઆરએનએ બનવાની મહત્વની પ્રક્રિયા, એ પહેલો મુદ્દો છે, એનું નામ છે પ્રત્યાંકન, ઇંગ્લિશમાં નામ થશે ટ્રાન્સક્રિપ્શન। સૌથી પહેલો મુદ્દો કે જે ડીએનએ માંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા, એનું નામ છે ટ્રાન્સક્રિપ્શન અથવા પ્રત્યાંકન। એમઆરએનએ બની જાય મતલબ ડીએનએ ની માહિતી આરએનએ માં પહોંચી ગઈ, હવે આરએનએ જે માહિતી મળેલી છે એ માહિતી માંથી ચોક્કસ પ્રકારના પ્રોટીન નું નિર્માણ કરે, પ્રોટીન અથવા તેને કહી શકીએ પોલીપેપ્ટાઇડ, કોઈ પણ પ્રકારના એક પ્રોટીનની પેપ્ટાઇડ પોલી જે છે એની શૃંખલાનું નિર્માણ કરે। આ એમઆરએનએ માંથી પ્રોટીન શૃંખલાનું નિર્માણ કરવાની જે પ્રક્રિયા જે છે એનું નામ છે ભાષાંતર, ઇંગ્લિશમાં નામ થશે ટ્રાન્સલેશન। એટલે સૌથી અગત્યની પ્રક્રિયા ખાસ યાદ રાખવાનું, ડીએનએ જે છે સેન્ટ્રલ ડોગ્માનો મતલબ શું થશે, તો કે કેન્દ્રમાં કોષના કોષ કેન્દ્રમાં થતી એક અગત્યની ક્રિયાવિધિ જેમાં ડીએનએ પોતાનું નકલ બનાવી શકે એને કહેવાય ડીએનએ નું સ્વયંજનન, ડીએનએ પોતાની માહિતી બહાર લઈ જવા માટે એક અગત્યની પ્રક્રિયા,
પ્રક્રિયા કરશે એનું નામ છે ટ્રાન્સક્રિપ્શન અથવા પ્રત્યાંકન, જેમાં એમઆરએનએ બનશે, મતલબ કે ડીએનએ ની જે માહિતી છે એ આરએનએ સ્વરૂપે કોપી થશે. હવે જે માહિતી આરએનએ લઈને આવેલું છે કોષરસમાં, એ આરએનએ માહિતી મુજબના પ્રોટીન અથવા પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરશે. આ પ્રોટીન બનાવવાની બીજી ગતિની પ્રક્રિયા જેનું નામ છે ભાષાંતર અથવા ટ્રાન્સલેશન. અને આ જે આખી પ્રક્રિયા છે બરાબર, જે પ્રોટીન નિર્માણ થયું મતલબ ઉત્સેજકો નિર્માણ થયા, ઉત્સેજકો દ્વારા ચોક્કસ કાર્ય થાય, એ ચોક્કસ કાર્ય પ્રમાણે દરેક સજીવમાં ચોક્કસ લક્ષણો પ્રદર્શિત થાય. બરાબર, એટલે ઇનડાયરેક્ટલી આનો અર્થ શું થયો, જો કે ડીએનએ માં લક્ષણો ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. કઈ રીતે લક્ષણ ઉત્પન્ન કરે? તો ડીએનએ સીધી સીધું લક્ષણ ઉત્પન્ન ના કરી શકે. દરેક સજીવોના લક્ષણોને વારસામાં આપવા માટે અથવા પ્રદર્શિત કરવા માટે એ બે મેઈન સ્ટેપ દ્વારા પ્રક્રિયા કરે. એક તો પહેલા ડીએનએ માંથી એની કોપી માહિતી કરશે આરએનએ સ્વરૂપે, આરએનએ માંથી કોપી પ્રમાણે આવેલા માહિતીના પ્રોટીન બને, એ પ્રોટીન ખુદ એક લક્ષણ ઉત્પન્ન કરે. આ રીતે લક્ષણો જે છે એનું નિયમન થાય. એટલે ખાસ આ પ્રક્રિયા માટે બે સ્ટેપ જરૂરી છે. પહેલું સ્ટેપ છે પ્રત્યાંકન, એટલે કે ટ્રાન્સક્રિપ્શન, જે આપણે આગળ ડિટેલમાં ભણવાનું છે કઈ રીતે થશે, અને બીજું સ્ટેપ છે ભાષાંતર અથવા તો ટ્રાન્સલેશન. બધા સજીવો બરાબર, જેટલા પણ સજીવો જે છે એમાં પ્રસ્થાપિત પ્રણાલી આ જ પેટર્નમાં જોવા મળે, સિવાય અપવાદ. અપવાદ તરીકે શું કામ? કારણ કે અપવાદમાં કેટલાક એવા સજીવો આપણે જોઈ ગયા કે જેમાં જનીન દ્રવ્ય ડીએનએ હોતું નથી. એટલે સૌથી પહેલા મોટા ભાગના બધા સજીવોમાં ઉપર જણાવ્યા મુજબ પ્રસ્થાપિત પ્રણાલી આવેલી છે. અપવાદ કયો છે? તેના પછી કેટલાક અપવાદ સાથે વાયરસ ના કેટલાક જૂથમાં આ પ્રક્રિયા ઉલટી જોવા મળે છે. મતલબ આ પ્રક્રિયા આખી ઊંધી હોય છે, આ પ્રમાણે પ્રક્રિયા થતી નથી. ઉદાહરણ તરીકે આપણે લઈએ રિટ્રોવાયરસ. રિટ્રોવાયરસના ઘણા બધા ઉદાહરણ છે. એમાં ઉદાહરણ દાખલા તરીકે લઈએ એઇડ્સ માટે જવાબદાર એચઆઈવી વાયરસ. ઘણા બધા ઉદાહરણ છે, એમાં એક ઉદાહરણ દાખલા તરીકે એચઆઈવી વાયરસ છે. એ વાયરસ છે રિટ્રોવાયરસ. વાયરસના અણુઓ જે છે એમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ હોય એવું જરૂરી નથી, એમાં આરએનએ પણ હોઈ શકે. તેનો મતલબ કે જે વાયરસ જે છે એનું જીનોમિક આરએનએ, મતલબ કે એનું જનીન દ્રવ્ય જે છે એ આરએનએ હોય. હવે એ શું કરશે? તો કે બીજા બધા સજીવોમાં એવું હતું કે જનીન દ્રવ્ય ડીએનએ હોય એની માહિતી કોપી કરીને આરએનએ બનાવે, આરએનએ માંથી પ્રોટીન બનાવે. પણ અહીંયા એક પ્રક્રિયા ઊંધી છે, જેના જનીન દ્રવ્ય તરીકે જ આરએનએ છે, એની આરએનએ માંથી પ્રક્રિયા થઈ અને એની સામેના પૂરક ડીએનએ નું નિર્માણ કરે. એટલે એક જ એવા સજીવ, એક જ એવા ઘટકો અપવાદ સાથે કે જેમાં માત્ર આરએનએ માંથી ડીએનએ નું નિર્માણ થાય, બાકી આવી પ્રક્રિયા ક્યારેય થાય નહીં, માત્ર માત્ર ડીએનએ માંથી જ આરએનએ નો ઘટક બને. પણ આ વાયરસ એક એવો અપવાદ છે કે જે આરએનએ માંથી એના જેવું પૂરક ડીએનએ નિર્માણ કરી શકે. અને આરએનએ માંથી ડીએનએ બનવાની પ્રક્રિયા, જો અહીંયા આખું ડીએનએ માંથી આરએનએ, એટલે એને કહેવાય પ્રત્યાંગન. તો આ પ્રક્રિયા કે ઊંધી છે, એટલે આને કહેવાય ઉલટું પ્રત્યાંગન. ઉલટું પ્રત્યાંગન માટે ઇંગ્લિશ શબ્દ લેશું, આ ટ્રાન્સક્રિપ્શન હતું એટલે આના માટે શબ્દ આવશે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. એટલે ખાસ ઉદાહરણ પ્રમાણે યાદ રાખજો, નીટ માટે પણ અગત્યનો એક પોઈન્ટ છે કે કયા પ્રકારના સૂક્ષ્મજીવો અથવા સજીવો જે છે કે જેમાં પ્રસ્થાપિત પ્રણાલી યોગ્ય હોતી નથી, મતલબ કે ઊંધી હોય છે. તેમાં ઉદાહરણ તરીકે આવશે કેટલાક વાયરસનો સમૂહ, જેમાં આવશે રિટ્રોવાયરસ. રિટ્રોવાયરસ એક એવો જે છે ઘટક છે કે જેમાં જનીન દ્રવ્ય આરએનએ હોય અને આરએનએ માંથી એનો પૂરક ડીએનએ નિર્માણ થાય. મતલબ કે ઉદાહરણ તરીકે વાયરસ જ્યારે મનુષ્યના શરીરમાં દાખલ થાય
ત્યારે દાખલ થશે આરએનએ, પણ એ આરએનએ માંથી ડીએનએ બનાવી નાખશે આપણા કોષમાં દાખલ થાય ત્યારે, અને એ જે વાયરલ ડીએનએ છે એ આપણા ડીએનએ નો ભાગ બની જાય, એટલે આપણું શરીર વધુ ને વધુ જે છે વાયરસ નિર્માણ કરશે. બરાબર, જેમ કે બીજું ઉદાહરણ લેવું હોય તો અત્યારે જે કોરોના વાયરસ છે, કોરોના વાયરસ ના બંધારણમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે, આરએનએ જનીન દ્રવ્ય આપણા શરીરમાં દાખલ થશે ત્યારે આરએનએ માંથી નિર્માણ કરી નાખશે ડીએનએ, અને એ ડીએનએ આપણા ડીએનએ નો ભાગ બની જાય, એટલે આપણું આપણું શરીર કોરોના વાયરસ ના નવાણું બનાવવા માટે બરાબર આપણા કંટ્રોલમાં પછી જે છે એ વધતું નથી, એટલે વધુ ને વધુ વાયરસ જે છે એ ફેલાતો જાય. એટલે કેટલાક એવા સજીવો ભાગ સાથે એવા છે કે જે આરએનએ માંથી ડીએનએ જે છે નું નિર્માણ કરી શકે, બાકી સામાન્ય રીતે પ્રક્રિયા બધામાં આ રીતે હોય છે કે જે ડીએનએ માંથી આરએનએ બનાવે, આરએનએ માંથી પ્રોટીન જે છે નિર્માણ કરે. ઉદાહરણ યાદ રાખવાનું છે કે સૂક્ષ્મ જીવો તો આવશે રીટ્રોવાયરસ, એમાં કઈ પ્રક્રિયા થાય તો રિવર્સ ટ્રાન્સક્રિપ્શન, અને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન ના આધારે કદાચ શબ્દ લઈ શકાય રીટ્રો, જેમાં પ્રત્યંગની પ્રક્રિયાથી ઊંધી જોવા મળે છે. બરાબર, એટલે આ થઈ પેલા સામાન્ય માહિતી કે આપણે જનીન દ્રવ્ય હોય એમાંથી કઈ રીતે લક્ષણ જે છે નું નિયમન થશે. હવે આ બંને સ્ટેપ જે છે અગત્યના, પ્રત્યાંકન અને ભાષાંતર, એ સ્ટેપ આપણે આગળ જે છે ડિટેલમાં ભણવાના છે. એમાં સૌથી પહેલી પ્રક્રિયા જે છે આવશે પ્રત્યાંકન અથવા તો ટ્રાન્સક્રિપ્શન. બરાબર, એ આપણે જોઈએ. નેક્સ્ટ ટોપિક હશે ડીએનએ નું પ્રત્યાંકન, એટલે કે ટ્રાન્સક્રિપ્શન. ડીએનએ માંથી આરએનએ બનાવવાની પ્રક્રિયા, એટલે બહુ ટૂંકમાં દર્શાવ હોય તો આ રીતે દર્શાવી શકીએ ડીએનએ ટુ એમઆરએનએ. આખી જે પ્રક્રિયા જે છે બહુ ટૂંકમાં અર્થ શું થાય, ડીએનએ માંથી એમઆરએનએ બનાવવાની પ્રક્રિયા, ને સાદી ભાષામાં અર્થ શું થયો કે ડીએનએ જે છે એ આપણા કોષ કેન્દ્રની અંદર ઘણા બધા માહિતીનો જથ્થો ધરાવે છે, ડેટાબેઝ છે અંદર, પણ એ ડેટા કોષ રસમાં બહાર નથી લાવી શકતો. ડીએનએ ખુદ જે છે કોષ કેન્દ્રમાંથી બહાર નથી આવવાનો, તો એની માહિતી બહાર કોણ પહોંચાડશે? તો ડીએનએ માંથી એક ઘટક એવો છે જે માહિતી ટુકડા સ્વરૂપે કોપી કરી અને એને બહાર લઈ જાય, એ જે કોપી કરીને જે ઘટક લઈ જવા વાળો ઘટક છે એ છે એમઆરએનએ. એ માહિતી લઈ જાય છે એટલે એનું નામ એક મેસેન્જર આરએનએ, સંદેશાવાહક આરએનએ. કોનો સંદેશો લઈ જાય છે? ડીએનએ નો. ક્યાં લઈ જાય છે? કોષરસમાં, એટલે શું? કોષ કેન્દ્રમાં માહિતીને કોષ કેન્દ્રમાંથી કોષરસમાં લઈ જવાનાર ઘટક એ થશે મેસેન્જર આરએનએ. એ કઈ રીતે નિર્માણ થાય છે? બરાબર, એ આપણે આમાં ભણવાનું છે. ડીએનએ નું પ્રત્યાંકન, એટલે સૌથી પહેલા આપણે ડીએનએ માં બે શૃંખલા આવેલી છે આગળ આપણે ભણી ગયા, એ બે શૃંખલામાંથી કઈ શૃંખલા દ્વારા ડીએનએ જે છે એમાંથી આરએનએ નું નિર્માણ થાય, એ પહેલા ટૂંકમાં સમજી લેજો. આપણે આગળ ભણી ગયા કે ડીએનએ હોય એમાં ડીએનએ બે પોલી ન્યુક્લિઓટાઇડ શૃંખલાઓ ધરાવે છે, જે બે માંથી કોઈ એક જ ચોક્કસ શૃંખલા આરએનએ નું નિર્માણ કરે છે. સૌથી પહેલો મુદ્દો કે ડીએનએ માં તો બે શૃંખલા આવેલી છે, ડીએનએ માંથી બનાવવાનું છે આરએનએ. ડીએનએ ના બંધારણમાં ટોટલ બે શૃંખલા છે, પણ એ બે માંથી એક જ ચોક્કસ શૃંખલા, કઈ શૃંખલા છે આપણે ભણીએ છીએ, એક જ શૃંખલા આરએનએ નું નિર્માણ કરશે. હવે પ્રશ્ન થાય કે કેમ બંને શૃંખલા નહીં, અને બંને શૃંખલા માંથી આરએનએ બનશે તો શું થશે? ખબર, તો એના માટે પહેલા જવાબ જે છે ભણી લઈએ. કેમ એક શૃંખલા જે છે ડીએનએ માંથી આરએનએ નું નિર્માણ કરી શકે છે? તો સૌથી પહેલા ખાલી ઉદાહરણ લઈએ ટૂંકમાં કે ડીએનએ માં દાખલા તરીકે એક શૃંખલા છે આ રીતે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, સામેની શૃંખલા થશે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. આ બે શૃંખલાઓ જે છે એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે. હવે જે બે શૃંખલાઓ આવેલી છે, જે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે, એ શૃંખલાનું નામ શું છે, અને 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ જે છે બંને શૃંખલાનું નામ શું છે? તો આ જે બે શૃંખલા વાળો ભાગ જે છે એમાં આગળ પણ કીધું હતું કે કોઈ પણ ડીએનએ કે આરએનએ ની નવી શૃંખલાનું નિર્માણ થાય હંમેશા 5 માં જે છેડાથી શરૂ કરીને ત્રીજા છેડા તરફ થાય, એટલે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ ની દિશામાં હંમેશા નવી શૃંખલા નિર્માણ થશે. એના પરથી તમને આઈડિયા આવી જાય કઈ શૃંખલા જે છે એ સામેની આરએનએ શૃંખલાનું નિર્માણ કરતો હશે.
તો બે પ્રકાર છે જે 5 ટુ 3 પ્રાઇમ જે છે એ શૃંખલાનું નામ છે સાંકેતિક શૃંખલા અને 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ જે શૃંખલા જે છે એનું નામ છે ટેમ્પલેટ શૃંખલા સાંકેતિક શૃંખલા અને ટેમ્પલેટ શૃંખલાના બીજા કેટલાક નામ પણ છે જેમ કે ટેમ્પલેટ શૃંખલા જે છે એનું નામ છે એન્ટી સેન્સ શૃંખલા અને સાંકેતિક શૃંખલાનું બીજું નામ છે સેન્સ શૃંખલા અર્થ શું છે એનો સમજાવું છું જો આના પરથી સૌથી પહેલા તો બે ક્વેશ્ચન આવવા લાગે કે ડીએનએ માં કઈ શૃંખલા જે છે એ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે અને કઈ શૃંખલા જે છે એ સાંકેતિક શૃંખલા તરીકે વર્તે છે તો જેની ધ્રુવીયતા જેની પોલારિટી 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ છે બરાબર એવો છેડો ડીએનએ નો છે એ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તી શકે અને ટેમ્પલેટ શૃંખલાનું બીજું નામ છે એન્ટી સેન્સ શૃંખલા ટેમ્પલેટ શૃંખલાનું કાર્ય શું છે તો કે જે શૃંખલા પ્રત્યાંકન દ્વારા mRNA નું નિર્માણ કરે છે એટલે કઈ શૃંખલાનું પ્રત્યાંકન થશે તેનો જવાબ થશે ટેમ્પલેટ શૃંખલા 3 ટુ 5 જે પોલારિટી ધરાવે છે ધ્રુવીયતા એ શૃંખલા RNA નિર્માણ કરે કારણ કે આની સામેની શૃંખલા બનાવવા માટેની દિશા કઈ હોય 3 ની સામે 5 આવવું જોઈએ 5 ની સામે 3 આવવું જોઈએ નવી શૃંખલા આગળ કીધી પ્રમાણે હંમેશા 5 થી 3 ની દિશામાં બને એટલે ટેમ્પલેટ શૃંખલા દ્વારા આરએનએ નું નિર્માણ થાય જ્યારે જે આરએનએ ના અણુ નું નિર્માણ થશે એ આરએનએ ના અણુ ના બંધારણમાં જે ઘટકો આવેલા છે એ સેમ કોના જેવા હશે એ સેમ આવેલા હશે સાંકેતિક શૃંખલા જેવા સેન્સ શૃંખલા સેન્સ નો મતલબ કે જેમાં સેન્સિટિવ માહિતી આપણા ડીએનએ ની આવેલી છે જે માહિતી આપણા ડેટાબેઝ છે એક સાંકેતિક જનીન કોડ છે ઈ કોડ સાંકેતિક શૃંખલામાં આવેલો છે અને ઈ માહિતી બનાવવા માટે જે જરૂર પડે શૃંખલા ઈ શૃંખલાનું નામ છે ટેમ્પલેટ શૃંખલા એટલે સૌથી પહેલા બે શૃંખલા એમાંથી કઈ શૃંખલા આરએનએ બનાવશે એ થશે ટેમ્પલેટ શૃંખલા અને ઈ કોના જેવી બનાવશે તો ઈ ક્રમ હશે સાંકેતિક શૃંખલા હવે બનાવવાનું છે ડીએનએ માંથી બનાવવાનું છે આરએનએ તો ડીએનએ અને આરએનએ માં તફાવત શું છે આપણે આગળ જોઈ ગયા મેઈન નાઇટ્રોજન બેઝના આધારે જોઈએ તો એક મેઈન તફાવત હતો કે ડીએનએ ના બંધારણમાં એ જી સી ટી ચાર ટોટલ નાઇટ્રોજન બેઝ આવેલા હોય જ્યારે એની સરખામણીમાં આરએનએ માં એ જી સી યુ મતલબ થાઇમિન ની જગ્યાએ ખાલી યુરેસિલ ઘટક જે છે આવેલો હોય જે ડીએનએ માંથી આરએનએ બનાવવામાં ખાલી તફાવત પડશે એટલે આ જે ઘટક આપણે બીએસડીએનએ મતલબ દ્વિશૃંખલીય ડીએનએ લીધું છે એમાંથી આરએનએ જે છે કઈ રીતે બનશે બે માંથી એક જ શૃંખલા જે છે આરએનએ ની શું કામ નિર્માણ થાય છે એ પહેલા સમજાવી દઉં જો એક ઉદાહરણ લઈએ દાખલા તરીકે કોઈ ઉદાહરણ તરીકે ક્રમ ખાલી લીધો છે 3 પ્રાઇમ એટીજીસી એસીજીટી 5 પ્રાઇમ સામેની બાજુની શૃંખલા 5 પ્રાઇમ હજુ એક શૃંખલા દર્શાવે છે આ દાખલા તરીકે ડીએનએ ડીએનએ માં એક શૃંખલાનો ક્રમ અંદાજે જે છે આ ક્રમ ખાલી દર્શાવ્યો છે ઉદાહરણ માટે તો સામેનો ક્રમ સ્વાભાવિક છે તેને ફિક્સ છે નક્કી જ હોય એ છે તો એની સામે હંમેશા હોય ટી ટી હોય તો એ જી હોય તો સી સી હોય તો જી ટી એ સી એ આ જે ડીએનએ નો સામસામે કોમ્પ્લિમેન્ટરી એટલે કે પૂરક ક્રમ ને બધા જોડાયેલા છે એકબીજા સાથે નાઇટ્રોજન બંધ દ્વારા એકબીજાના પૂરક ક્રમ હવે આના પરથી તમને ખ્યાલ આવશે કે કઈ શૃંખલા જે છે સાંકેતિક શૃંખલા છે તો જે 3 ટુ 5 ક્રમ જે છે એ થશે ટેમ્પલેટ જ્યારે એની સામેની વિરુદ્ધ 5 ટુ 3 જે છે એ થશે સાંકેતિક એટલે કે કોડિંગ શૃંખલા હવે બે શૃંખલા જે આવેલી છે ટેમ્પલેટ અને સાંકેતિક શૃંખલા એ બંનેમાંથી
કઈ શૃંખલામાંથી આરએનએ બનશે ને આરએનએ કેવા પ્રકારનો બનશે. જો ખાલી ઉદાહરણ દાખલા તરીકે આ જે શૃંખલા છે ટેમ્પલેટ શૃંખલા એમાંથી આરએનએ નો ક્રમ નિર્માણ થશે એટલે કે પ્રત્યાંકન થાય તો પ્રત્યાંકન દ્વારા ડીએનએ માંથી બનાવવાનું છે આરએનએ. આરએનએ નો વિરુદ્ધ ક્રમ ધરાવતી શૃંખલા નિર્માણ થશે. સૌથી પહેલું 3 પ્રાઇમ ની સામે પહેલો ઘટક નિર્માણ થશે 5 પ્રાઇમ. પછી એ ની સામેનો ઘટક ડીએનએ માં કયો હોય તો ટી હોય પણ ટી આરએનએ માં ન હોય. આરએનએ માં એની જગ્યા આવેલું હશે યુ. ટી ની સામે શું હોય એ, જી ની સામે સી, સી ની સામે જી, એ ની સામે ટી એટલે ફરીથી યુ એ સી એ. 5 પ્રાઇમ ની જગ્યાએ પાછું 3 પ્રાઇમ. આ જે નિર્માણ થયો છે એનો છે મેસેન્જર આરએનએ. હવે મેઈન જે મહત્વનો ઘટક છે જે સમજાવવા માંગુ છું શું છે, જો ડીએનએ માં ટેમ્પલેટ શૃંખલાનો વિરોધી ક્રમ નિર્માણ થયો આરએનએ નો જેની પૂરક શૃંખલા છે. આ પૂરક શૃંખલાને તમે સાંકેતિક શૃંખલા સાથે મેચ કરો 5 પ્રાઇમ યુ એ સી જી યુ એ સી એ. તફાવત જોશો તો ખ્યાલ આવશે કે સેમ ટુ સેમ કોના જેવો છે તો કે સાંકેતિક શૃંખલા જેવો. ખાલી તફાવત શું હોય તો જે ટી હતો એની જગ્યાએ માત્ર યુરેસિલ આવી જશે. એટલે ટી ની જગ્યાએ યુરેસિલ મૂકી દેવાથી જે આરએનએ નિર્માણ થાય છે એનો મતલબ ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલામાંથી જે આરએનએ બને છે સેમ કોના જેવો હોય સાંકેતિક શૃંખલા જેવો. પણ તફાવત શું છે કે આ આરએનએ માં માત્ર જે ડીએનએ માં જ્યાં થાઇમિન હતા એની જગ્યાએ માત્ર યુરેસિલ ઘટક જોવા મળશે. એટલે યાદ રાખવાનું છે કઈ શૃંખલા બનાવે છે આરએનએ અને કોના જેવી બનાવે છે. બરાબર, એટલે આમાં ટૂંકમાં દર્શાવું છું એમ આરએનએ બને છે આ ઘટક ડીએનએ ની સાંકેતિક શૃંખલા જેવી જ હોય છે. માત્ર ડીએનએ ના ટી ની જગ્યાએ યુ એટલે કે યુરેસિલ હોય છે. સાંકેતિક શૃંખલા જેવી હોય અને ટેમ્પલેટ શૃંખલાની પૂરક શૃંખલા હોય. ટેમ્પલેટ શૃંખલા જે હતી એનાથી વિરુદ્ધ ક્રમની શૃંખલા બનશે. પણ જે સાંકેતિક શૃંખલા છે એના જેવી થશે ડીએનએ ની. પણ ખાલી ફરક શું હોય તો કે ટી ની જગ્યાએ યુ જે છે ભાગ નિર્માણ થશે. બરાબર, હવે આ બે માંથી એક જ જે છે ઘટક કેમ ખાલી ટેમ્પલેટ શૃંખલા એક સિલેક્ટ કરી છે ને એમાંથી જ ખાલી આપણે આરએનએ નું નિર્માણ કરીએ છીએ. બે ઘટક માંથી જો આરએનએ બનતા હોય તો શું થાય. બરાબર, એટલે એના માટે પ્રશ્ન જે છે એનો જવાબ કે આ બે શૃંખલા આરએનએ જે છે બનાવતા હોય તો શું થાય. તો જો ડીએનએ ની બંને શૃંખલાઓ પ્રત્યાંકન કરી આરએનએ તથા આગળ જતા પ્રોટીન બનાવે તો એક જ ડીએનએ ના ટુકડા જેને આપણે જનીન તરીકે ઓળખીએ, એક ડીએનએ ના ટુકડા જનીન માંથી બે ભિન્ન પ્રોટીન નિર્માણ થશે જે ખૂબ જ જટિલતા પ્રેરે. જો સમજી લે આ શું કહેવા માંગે છે, આપણે ડીએનએ માંથી એક શૃંખલામાંથી આરએનએ બનાવશું અને આગળ આવી ગયું કે આરએનએ વાળો ભાગ ભાષાંતર થઈ અને પ્રોટીન બનાવશે. તો સ્વાભાવિક છે એક જનીનનો ટુકડો, સોરી એક ડીએનએનો ટુકડો એટલે કે જનીન, ઈ જનીનમાંથી એક પ્રોટીન બને અને એક પ્રોટીન આપણી માહિતી જે છે એ પ્રદર્શિત કરે. હવે જો બે શૃંખલા આરએનએ બનાવે તો શું થાય, તો કે બે શૃંખલામાં ક્રમ જુદા જુદા છે. ક્રમ જુદા છે એટલે એમિનો એસિડ બદલાઈ જાય જુદા જુદા અને બે પ્રોટીન આખા જુદા નિર્માણ થાય. તો જો એક જ ટુકડો બે પ્રોટીન બનાવતા હોય તો
બે પ્રોટીન માંથી કયું પ્રોટીન આપણા માટે કામનું છે અને કયું પ્રોટીન નકામું છે, આ જટિલતા ખૂબ વધી જાય એવું ન થાય એના માટે સિલેક્ટેડ એક જ શૃંખલા નક્કી કરેલી છે કે ડીએનએ ની માત્ર ટેમ્પલેટ શૃંખલા જ આરએનએ બનાવશે અને આરએનએ જે બનશે એમાંથી એક જ પ્રોટીન બનશે. આ પહેલું કારણ. બીજું કારણ શું છે? જો ડીએનએ ની બંને શૃંખલાઓ આરએનએ ના ઘટકો બનાવે તો બે પૂરક ક્રમ ધરાવતા ડીએસ પૂરક ક્રમ ધરાવતા આરએનએ ના અણુઓ નિર્માણ થશે જે એકબીજા સાથે જોડાઈને ડીએસઆરએનએ એટલે કે દ્વિશૃંખલી આરએનએ નું નિર્માણ કરશે જે કોઈ પણ પ્રોટીન બનાવી શકે નહીં. આ બીજું કારણ. પહેલું કારણ શું હતું? બે માંથી એક જ જે છે આરએનએ બને, એક આરએનએ બને એટલે એક પ્રોટીન બને. જો બે શૃંખલા આરએનએ બનાવે તો પ્રોટીન એ બે બને, બે પ્રોટીન પાછા વિરુદ્ધ ક્રમ વાળા હોય તો આપણે નક્કી નહીં કરી શકીએ કે આમાં કયું પ્રોટીન આપણા માટે કામનું છે કયું પ્રોટીન નકામું છે. બીજું કારણ શું છે? તો કે દાખલા તરીકે એક ટેમ્પલેટ માંથી એક આરએનએ બન્યું છે, એમાં સાંકેતિક માંથી બીજું આરએનએ બનશે, તો બે માંથી જે આરએનએ નિર્માણ થશે આરએનએ ના ક્રમ આ જે છે એ પૂરક હશે. મતલબ અહીંયા યુ હશે તો બીજા આરએનએ માં એ હશે, એ હોય તો સામેના આરએનએ માં યુ હશે, સી હોય તો સામેના આરએનએ માં જી હશે. બે ના ક્રમ જે છે એકબીજાથી પૂરક હોય અને આ પૂરક ક્રમ ધરાવતા બે આરએનએ નિર્માણ થાય તો બંને આરએનએ એકબીજા સાથે જોડાય છે. આપણે જરૂર છે માત્ર એસએસઆરએનએ ની, આ જે નિર્માણ થયો છે આરએનએ બરાબર એ સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ છે. આવો સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ જે છે વધુ સ્થાયી છે અને એ પ્રોટીન નું નિર્માણ કરવા માટે સમર્થ છે. જો આવા ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ નિર્માણ થાય, આરએનએ ના સામસામેના બે શૃંખલાઓ જોડાઈ જાય તો પછી એ પ્રત્યંગન કરીને ભાષાંતર કરી જ નહીં શકે. ભાષાંતર ના થાય એટલે કોઈ પ્રોટીન ના બને, અને પ્રોટીન ના બને તો આપણો જે મેઇન મુખ્ય જે કાર્ય છે ડીએનએ નું એ કાર્ય થઈ શકે નહીં. એટલે સૌથી મેઇન પહેલી બાબત એ થશે કે ડીએનએ ની બે શૃંખલા પ્રોટીન બનાવવા માટે સમર્થ નથી, પેલા આરએનએ બનાવવા માટે સમર્થ નથી. કઈ શૃંખલા આરએનએ બનાવે? તો એક જ શૃંખલા માત્ર કઈ છે? ટેમ્પલેટ શૃંખલા. કોને ટેમ્પલેટ શૃંખલા કહેવાય? તો ડીએનએ માં જેમાં 3 પ્રાઈમ ટુ 5 પ્રાઈમ જે છેડો હોય બીજી છેડો માત્ર ટેમ્પલેટ શૃંખલા નિર્માણ કરી શકે, જ્યારે 5 પ્રાઈમ ટુ 3 પ્રાઈમ નો જે છેડો જે છે એ માત્ર સાંકેતિક શૃંખલા તરીકે ઓળખી શકાય. બંનેના બીજા નામ યાદ રાખવાના છે, ટેમ્પલેટ શૃંખલા ઇન્ડિસેન્સ છે અને આ જે છે એ સેન્સ શૃંખલા છે. બીજું મેઇન મહત્વનું શું છે? જે આરએનએ નો ઘટક નિર્માણ થાય છે એ આરએનએ ટેમ્પલેટ શૃંખલાનો પૂરક ક્રમ હોય, મતલબ એનાથી વિરુદ્ધનો ક્રમ. પણ ફરક શું હોય? ખાલી કે માં ટી ની જગ્યાએ યુ જે છે આવી જશે, જ્યારે આમાં જે આરએનએ નિર્માણ થશે એ ડીએનએ ની સાંકેતિક શૃંખલા જેવો થશે. મતલબ આ બે ક્રમ મેચ થાય છે જો, પણ ફરક શું હોય? ખાલી કે જ્યાં ટી આવતો હોય એની જગ્યાએ ખાલી યુ જે છે આવતો હશે. એટલે કે આરએનએ નો અણુ ટેમ્પલેટ શૃંખલાનો વિરુદ્ધ ક્રમ ધરાવે અને સાંકેતિક શૃંખલા જેવો જ ક્રમ ધરાવે, પણ ખાલી ટી ની જગ્યાએ યુ જે છે આવતો હોય. હવે આના પછીના ભાગમાં આપણે આજે એક ડીએનએ ના ચોક્કસ ટુકડા વાળા ભાગ જે છે બરાબર એમાંથી આરએનએ નો અણુ કઈ રીતે નિર્માણ થાય છે બરાબર, આરએનએ નિર્માણ કરવા માટે કયા કયા ઘટકો જરૂરી છે બરાબર, એની આગળ અભ્યાસ કરશું.